જૂનાગઢ જિલ્લાના ભેંસાળ યાર્ડમાં પાટીદાર ટ્રેડિંગ નામની પેઢીના સંચાલકોએ વેપારના માલ ખરીદ કરેલો રૂપિયા નહીં આપી હાથ ઊંચા કરી દેતા વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાટીદાર ટ્રેડિંગ નામની પેઢીના સંચાલકોએ વેપારીઓ પાસેથી ખરીદ કરેલ અનાજના રૂપિયા 49 લાખ નહીં ચૂકવી ઉઠમણું કરી ગયા હતા. આ અંગે વેપારી એસોસિએશન દ્વારા જો ભેંસાણ યાર્ડના પાટીદાર ટ્રેનિંગમાં વેપારના ફસાયેલા રૂપિયા નહીં મળે તો માર્કેટ યાર્ડની હરાજી બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભેંસાણ માર્કેટિંગ યાર્ડ ચેરમેન નટુભાઈ પોકિયા, અમારા યાર્ડના નિયમ એવા હોય કે રોકડો રોકડા નાણા ખુલ્લો તોલ ખુલ્લી હરાજી, પણ આજે જે વેપારીઓના પૈસા ફસાણા છે 49 લાખ રૂપિયા જેસુખભાઈ રફારિયા કરીને જ્યાંથી કરીને વ્યાઈ ગયા વેપારીઓના અને કમિશન એજન્ટોના 49 લાખ રૂપિયા સલવાણા છે, એમાંથી 87,50,000 રૂપિયા જેવી રકમ એણે ભરપાઈ કરી છે અને બાકીના નાણાં માટે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસ પણ સારો સહકાર આપે છે અને પોલીસ પણ આમાં રસ લે છે, એટલે ટૂંક સમયમાં એના પૂરા નાણાં આવી જાય એવા અમે અહીંથી પ્રયત્નો કરીએ. ખાસ કરીને તમારા યાર્ડમાં ક્યારે આવું બનાવ બન્યો છે અને આ યાર્ડ કેટલા દિવસ ત્યાં બંધ છે? યાર્ડ આજે 4 દિવસ ત્યાં બંધ છે. એમાં અત્યારે જો કે તહેવારોના હિસાબે અને 22 તારીખથી તો માર્ચ એન્ડિંગનું વેકેશન પડે એટલે 1 તારીખ સુધી તો યાર્ડ બંધ રહેશે, પણ વેપારીઓના અને દલાલ કમિશન એજન્ટ ભાઈઓના જે પૈસા રોકાણા છે એ તાત્કાલિક આવે એના માટે અમારા પ્રયત્નો ચાલુ છે અને પોલીસ પણ સહકાર આપી અને જેમ બને તેમ ગુનેગારને પકડી અને બાકીના નાણાં વસૂલ કરવા માટેના પ્રયત્નો કરી રહી છે. આની પહેલા ટૂંક સમય એવો કોઈ બનાવ બન્યો? આની પહેલા જે બનાવ બન્યો એમાં જે નાણાં રોકાણા હતા એ પરત આવી ગયા હતા. એવી જ રીતે આ વખતે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે તાત્કાલિક પરત નાણાં આવે. મારું નામ કિશોરભાઈ સાવલિયા. ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં 9 તારીખના રોજ એક વેપારી પેઢી ઉઠેલી છે, તો તે દિવસથી અમારે અત્યારે અહીંયા હરાજીનું કામ સાવ બંધ છે. અમારે અમારું પૂરતું વળતર ના મળે, અમારા નાણાં પરત ના મળે ત્યાં સુધી અમારે કોઈ પણ પ્રકારનું વેપાર ધંધા કે કઈ કરવાનું થતું નથી. અત્યારે તદ્દન યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ છે, તો તાલુકાના ખેડૂતોને મજૂરોને અને વેપારીઓને ખૂબ હાલાકી છે, છતાં પણ અમારે અમારું વળતર હજી મળેલ નથી. અમારા 85 લાખ રૂપિયાની આસપાસ પેઢીનું ઉઠવણું છે, એ પૈસા અત્યારે આ નાના વેપારીઓ છે બધા, એના માટે ખૂબ દુઃખની વાત છે. એ પૈસામાંથી અમારે 85% વળતર મળેલ છે, પણ હજી 85% પૈસા બાકી છે, એટલે ત્યાં એ પૈસાનું વળતર ન મળે ત્યાં સુધી અમારે હરાજીનું કામકાજ કે કોઈ વેપાર ધંધા કરવાના નથી. કિશોરભાઈ, આના પહેલા આવું વેપારીનું કોઈ ઉઠી ગયો એવો બનાવ બનેલ ખરી ભેંસાણ માર્કેટિંગ યાર્ડની અંદર? હા, 2 માર્ચ મહિનામાં પણ એક વેપારી પેઢી ઉઠેલ હતી જેના હજી 50% અમને વળતર મળેલ નથી, એના 50% જ અમને પૈસા મળેલા છે. જો વર્ષો વર્ષ આવી રીતે એક પેઢી ઉઠે અને 50% પેમેન્ટ કરી અને યાર્ડ ચાલુ કરીએ તો અમારે જે કામેલ નથી એના કરતા ઘરના પૈસા પણ અમારે ચૂકવવા પડે છે, ગુમાવવા પડે છે. સાવલિયાભાઈ, આ ઘટનાની જાણ તમે યાર્ડના ચેરમેનને કરેલ ખરા? આ ચેરમેન ને તથા યાર્ડના સેક્રેટરી ને અમે ટેલિફોનિક જાણ કરેલ છે, પણ અમારે જયારે આ બનાવ બન્યો એ પૂર્વે જે લોકો યાર્ડની કોઈ ટૂરમાં નીકળેલા હતા એટલે એ આવી શકેલ નથી, પણ છતાં એની અમારે ટેલિફોનિક વાતચીત ચાલુ છે.